મિત્રો, મારું નામ ડોક્ટર ધીરેન ઠક્કર છે. હું અમદાવાદ ખાતે અર્પણ ન્યૂબોર્ન કેર સેન્ટરમાં નવજાત શિશુ નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું. હવે આપણે જોવા જઈ રહ્યા છે કે જ્યારે સીધું સ્તનપાન શક્ય ના હોય ત્યારે શિશુને ખોરાક આપવાની અન્ય પદ્ધતિઓ કઈ છે. જો શિશુ જન્મથી અતિશય નબળું એટલે કે વજનમાં 1 કિલોથી ઓછું હોય કે અતિ માંદું શિશુ હોય તો એવા શિશુઓને નસ વડે પ્રવાહી ચડાવવાનું હોય છે. આ સિવાયના ઓછા વજનવાળા નબળા શિશુને નળી વડે દૂધ આપી શકાતું હોય છે. આ નળી કે જેને આપણે રાઇસ ટ્યુબ તરીકે જાણીએ છીએ, એ નળી બાળકના નાક અથવા તો મોં વાટે ઉતારવાની હોય છે. વધારે ઈચ્છનીય છે કે નળીને બાળકના નાકની જગ્યાએ મોં વાટે ઉતારવી જોઈએ. નાક વાટે નળી ઉતારવામાં બાળકને શ્વાસમાં અવરોધ થવો કે ચેપ લાગવો જેવા જોખમો રહેલા હોય છે. આપણે ફોટામાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે આ નળી વાટે બાળકને નિયત માત્રામાં દર 2 થી 3 કલાકે કુદરતી રીતે અથવા તો યંત્રવત આપણે દૂધ આપી શકીએ છીએ. કાંગારુ સ્થિતિમાં પણ શિશુને માતા ઢાંવણ કાઢીને આપી શકે છે. એ માટે આપણે માતાને શીખવાડવાનું રહે કે હાથ વડે ઢાંવણ કાઢીને શિશુના ખુલ્લા મોંમાં ધાવણ સીધું રેડે, શિશુ ઉતારે તેની એ રાહ જુએ. શિશુ મોં બંધ કરી દે ત્યાં સુધી આ પ્રમાણે કરતા રહે. જો શિશુનું વજન 1200 ગ્રામથી ઓછું હોય તો દર કલાકે આ પ્રમાણે કરતા રહે, અને 1200 ગ્રામથી વધુ હોય તો દર 2 કલાકે આ પ્રમાણે બાળકના શિશુના મોઢામાં સીધું ધાવણ રેડવાનું હોય છે. પલાળી અથવા તો અરગિયા વડે પણ ઓછા વજનવાળા નબળા શિશુને દૂધ આપી શકાય છે. આપણે ફોટામાં જોઈ શકીએ છીએ એ પલાળી અથવા તો અરગિયું એક પરંપરાગત ચાંચવાળો ચમચો છે. પલાળી વડે દૂધ પીવડાવવામાં શિશુ પોતાને અનુકૂળ હોય તે ઝડપે દૂધ મેળવી શકે છે. એના ફાયદા એ છે કે બાળક શિશુ માટે ચૂસવું, ગળવું અને શ્વસન આ ત્રણેય ક્રિયાઓ વચ્ચેનો તાલમેલ વધુ સારી રીતે જળવાય છે. ફક્ત ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે આગળના તીક્ષ્ણ ધારવાળા છેડાના કારણે બાળકને એટલે કે શિશુને ઈજા થવાનું જોખમ હોય છે, અને ખાસ કરીને શિશુ જ્યારે બહુ ભૂખ્યું હોય કે રડવે ચડ્યું હોય ત્યારે પલાળીનો ઉપયોગ કરવો અઘરો કે મુશ્કેલ બની શકે છે. બાળકને ઓછા વજનવાળા નબળા શિશુને વાડકી ચમચી વડે પણ દૂધ આપી શકાય છે, જેના માટે નાની ચમચી કે જે અડધી ભરેલી હોય એનાથી શિશુને ધીમે ધીમે દૂધ આપવાનું હોય છે. ફોટામાં જોઈ શકાય છે એ પ્રમાણે શિશુનું માથું સહેજ ઊંચું રાખીને ચમચીથી દૂધ આપવું. ચમચીને બાળકના ઉપલા હોઠની નજીક રાખવું જેથી તેમાંથી એ તાલમેલપૂર્વક દૂધ ચૂસી અને ગળી શકે. હવેના ફોટામાં આપણે જોઈશું અને જેનો આપણી પાસે વિડીયો પણ છે કે ઓછા વજનવાળા નબળા શિશુને કપ કે પ્યાલી વડે દૂધ કઈ રીતે આપવું. આપણે જોઈ શકીએ છીએ એમ નાની પ્યાલી કે જે અડધી ભરેલી હોય એના વડે બાળકને દૂધ આપી શકાય. આ માટે શિશુનું માથું સહેજ ઊંચું રાખીને આપવું, પ્યાલીને ઢળતી અને નજીક રાખવી જેથી પ્યાલીના અંદરના દૂધનું સ્તર એ શિશુના ઉપલા હોઠને હડેલું હોય અને શિશુ તેમાંથી તાલમેલપૂર્વક ધીમે ધીમે દૂધ ચૂસી અને ગળી શકે. દિનેશભાઈ સોરી ટુ ડિસ્ટર્બ, આ ફરી કરો, આ સ્લાઇડ ફરી કરો, જસ્ટ પેલો મ્યુટ કર દો, વોલ્યુમ છે ને છેલ્લે તમે એમાં દેખાય મ્યુટ કર દો અને આ સ્લાઇડ ફરી. ઓકે, સમજી ગયો સમજી ગયો, ડિસ્ટર્બન્સ છે. મ્યુટ કરી દીધો અને હું ફરીથી કરું છું. માંદા અથવા ઓછા વજનવાળા નબળા શિશુને વાડકી ચમચીથી દૂધ પણ આપી શકાય છે. આપણે ફોટામાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે અડધી ભરેલી નાની ચમચી વડે શિશુને દૂધ આપવાનું હોય છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે શિશુનું માથું સહેજ ઊંચું રાખીને એને ચમચીથી દૂધ આપવું, ચમચીને શિશુના ઉપલા હોઠની નજીક રાખવી જેથી શિશુ તેમાંથી તાલમેલપૂર્વક દૂધ ચૂસી અને ગળી શકે.
આ સિવાય આવા શિશુને કપ વડે પણ દૂધ આપી શકાય છે અને એ માટે આપણી પાસે એક સરસ વિડીયો છે જે દ્વારા આપણે સમજીશું કે કપ વડે શિશુને દૂધ પીવડાવવાની પદ્ધતિ શું હોય છે। वीडियो में आपणे जोई शकीए छे ए प्रमाणे नानी प्याली के जे लगभग अर्धी भरेली होय ए वडे शिशु ने धीमे धीमे दूध आपवानुं छे। चमचीनी जेम प्याली थी पण दूध आपती वखते शिशुनुं माथुं सहेज ऊंचू राखीने दूध आपवुं। प्याली ने शिशुनी नजीक ढळती राखवी जेथी अंदरना दूधनुं स्तर उपला होठने अड़ेलुं होय अने शिशु तेमांथी तालमेल पूर्वक दूध चूसी अने गळी शके। वीडियो में आपणे जोई शकीए छे एम शिशु पोते ज जे छे ए ढळती प्याली माथी धीमे धीमे दूध चूसवानो प्रयत्न करे छे अने साथे साथे ए तालमेल पूर्वक एने गळी पण शके छे। आ कोई पण प्रकारे ज्यारे शिशु ने दूध आपवामां आवे तो छेवटे एना देखरेख आलेख में एनी नोंध करवी अनिवार्य छे जेने આપણે ઇનપુટ આઉટપુટ મોનિટરિંગ એટલે કે દેખરેખ ચાર્ટ કહીએ છીએ, જેમાં સમય અનુસાર શિશુને નળીથી ચમચીથી પલાળાઈથી કે પછી કપથી જે પ્રકારે દૂધ આપવામાં આવ્યું હોય એનું આલેખમાં નોંધ કરવામાં આવે છે અને એની સાથે સાથે એ આલેખમાં શિશુએ 24 કલાક દરમિયાન પેશાબ અને સંડાસ એ પણ કેટલી વખત કર્યા છે એની નોંધ લેવાની હોય છે। આ રીતે આખા 24 કલાકમાં શિશુએ કેટલું દૂધ લીધું છે એનું આપણે માપ રાખી શકીએ છીએ। ધન્યવાદ।